ભરૂચના સાંસદ અને બીટીપીના ધારાસભ્ય અને આદિવાસી મસીહા છોટુ વસાવા વચ્ચેનો ટ્રાયબલ વિસ્તારમાં ગુજ્જરની જમીનમાં દબાણ બાબતે બંને આદિવાસી નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જ્યાં સાંસદ મનસુખ વસાવા ગતરોજ ખુલ્લી ચર્ચાના નિવેદન બાદ કલેક્ટર કચેરી ચર્ચા માટે પહોંચ્યા હતા, જેમાં આદિવાસી મસીહા છોટુ વસાવા ન આવતા મનસુખ વસાવાએ આકરા પ્રહારો કર્યા હતા. ભરૂચના સંસદ અને આદિવાસી મસીહા છોટુ વસાવા વચ્ચેનો ટ્રાયબલ વિસ્તારમાં ગોચરની જમીનમાં દબાણ બાબતે બંને આદિવાસી નેતાઓ વચ્ચેનો વિવાદ વકરવા પામ્યો છે. સાંસદ મનસુખ વસાવા ગતરોજ ખુલ્લી ચર્ચાના નિવેદન બાદ કલેક્ટર કચેરી ચર્ચા માટે પહોંચ્યા હતા, પરંતુ આદિવાસી મસીહા છોટુ વસાવા ન આવતા મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા હતા. ભરૂચ જિલ્લામાં એમપી એમએલએ વચ્ચે જમીન વિવાદને લઈને રાજકીય વોરનો મામલો ચાલી રહ્યો છે. છોટુ વસાવાની એક મંચ પર ચર્ચા કરવાની ચેલેન્જ સામે સાંસદ મનસુખ વસાવા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જેમાં નર્મદાના અસરગ્રસ્તોની 700-800 એકર જમીન પર દબાણ કરી ખેતી કરવામાં આવે છે. સાથે જ પ્રશ્નોના જવાબ આપવા આવવો જોઈએ. બે નંબરના માટી ઉદ્યોગો ચાલે છે, ગરીબો નામે પોતાનો વિકાસ કર્યો છે. ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર ખનન ચાલે છે, જેવા અનેક આક્ષેપો ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ કર્યા હતા. ત્યારે ઝઘડિયા ધારાસભ્ય છોટુભાઈ વસાવા પોતાની પ્રતિક્રિયા આપે છે કે કેમ તેને લઈને રાજકારણ ગરમાયું છે. આપ સૌ મિત્રો જાણો છો તે પ્રકારે કે છેલ્લા 3 દિવસથી નેત્રંગ તાલુકો, ઝઘડિયા તાલુકો અને વાલિયા તાલુકાના સરકારી જમીન પરના ગેરકાયદેસરના દબાણો લઈને એક વિવાદ ચાલે છે. આ ગેરકાયદેસરના દબાણો અમે સ્પષ્ટ કહીએ છીએ કે બીટીપીના આગેવાનોએ દબાણો કર્યા છે. એ દબાણો દૂર કરવા માટે મેં માનનીય મુખ્યમંત્રીને પત્ર લખ્યો. એ પત્ર પછી છોટુભાઈએ એક સ્ટેટમેન્ટ આપ્યું કે મનસુખભાઈ ચોરી છુપીથી આવા નિવેદનો ના કરે, મીડિયાને ઇન્ટરવ્યૂ ખાનગીમાં ના આપે, જાહેરમાં આવે, જાહેરમાં ચર્ચા કરવા માટે હું તૈયાર છું. ત્યાર પછી મેં એમને પત્ર લખ્યો કે આપ કહો તે સ્થાને હું આવવા માટે તૈયાર છું. તો આજનો દિવસ આપ્યો તો 27 તારીખ સોમવાર 12 કલાકે એ પડકાર એમને કર્યો પણ ના આવ્યા. મેં મારા કહેવા પ્રમાણે આવી ગયો છું ને અમે સાચા છે, અમે અમારી પાસે પુરાવા છે કે સરકારી જમીન પચાવી પાડી છે એના પુરાવા છે. ક્યાંક કેટલીક જગ્યાએ ગેરકાયદેસર રીતના મોવી ચોકડી જગ્યાએ શોપિંગ સેન્ટર બને છે એ ગેરકાયદેસર છે, અને એના નજીક એમના નજીક માનનીય ધારાસભ્ય છોટુભાઈના નજીકમાં જ વાસણા ગામની નજીકમાં જ જે નર્મદાના અસરગ્રસ્તોને જે જમીન ફાળવવામાં આવી છે એ આજે 20-25 વર્ષથી ગેરકાયદેસર રીતના એ બહુ મોટી ઉપજ લે છે. શેરડી પકવે, કેળો પકડે, કપાસ પકવે છે, લાખો રૂપિયાની એ ઇન્કમ એ લોકો ત્યાંથી પ્રાપ્ત કરી રહ્યા છે. અસરગ્રસ્તોને એ ભગાડી મૂક્યા છે અને આજે એ જમીન પર એમનો કબજો છે. અમારું કેવું છે કે એ જમીન ગરીબોને આપવી જોઈએ, એ જમીન ગરીબોને આપવી જોઈએ. અને જ્યાં જે પ્રકારનું આજે ખાણ ખનિજ વિભાગમાં પણ આ જ પ્રશ્ન છે. ખાણ ખનિજ વિભાગની અંદર 3 તાલુકામાં શું છે, મારી પાસે માહિતી છે કડી પુરાવા. ખાણ ખનિજ વિભાગમાં પણ મારી પાસે પૂરી માહિતી છે કે ગેરકાયદેસર રીતના એમની પંચાયતોમાં ખોદાણ ખાય છે, માટી કઢાય છે, પથ્થર કાઢે છે. અને આજે જીઆઈડીસી ઝઘડિયાની મોટી મોટી કંપનીની અંદર, દહેજની મોટી મોટી કંપનીની અંદર એ માટી ચોરીની માટી મોકલે છે. સરકારની રોયલ્ટી વિનાનું આ લોકો ખોદકામ કરે છે. હું તો કહું આમાં ઉદ્યોગો પણ જવાબદાર છે. ચોરીની બે નંબરની ચોરીની માટે ઉદ્યોગોવાળા કયા ઉદ્યોગો ના આપી, અમારી પાસે માહિતી છે. અમે સરકારમાં માહિતી માગી છું. તો આ પ્રકારનું આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ને અમારી સરકાર પારદર્શક વહીવટની વાતો કરતી હોય ને તેવા સમયે અમે મૌન રહે, અમારા કાર્યકર્તા મૌન રહે તો એ યોગ્ય ના ગણાય. અને જિલ્લાના હિતમાં, પ્રજાના હિતમાં, આદિવાસીના હિતમાં અમે આ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મનસુખભાઈ, સરકાર પણ આપની છે, અધિકારીઓ પણ આપના છે, તો આ ઢીલાસ કેમ? ઢીલાસ એટલા માટે સ્વાભાવિક છે કે લોકશાહી છે, તાલુકા પંચાયત એમની છે, જિલ્લા પંચાયત એમની છે, ધારાસભ્ય પોતે છે, એટલે સ્વાભાવિક છે કે નાના નાના કર્મચારી અધિકારીઓ થોડા જે રીતના હિંમતથી કામ કરવું જોઈએ તે નથી કરી શકતા. પ્રશ્નો પૂછવા પડે,
નહીં ઉપજવાનો સવાલ જ નથી. મેં ફક્ત ઝઘડિયા વાલ્યાનો નહીં, નર્મદામાં ગેરકાયદેસર ચાલતા ખનીનના રેતી રોયલ્ટીના માફિયાની સામે પણ મેં પડકાર ફેંક્યો છે અને એનું પરિણામ આવ્યું છે. એ ઉપરાંત નર્મદાનું પાણી છોડાવવા માટે પણ મેં રજૂઆત કરી, એ પણ પાણી છોડાવ્યું છે. અને બોલે તેના બોર વેચાય ભાઈ, મૌન રહે તો જિલ્લાનામાં કોઈ ફાયદો ના થાય. જેટલું બોલીએ અમે સરકારમાં એટલું સરકાર ઝડપથી કામ કરે. મરસુખભાઈ, એવું નથી કે ભાઈ ટ્રાઇબલ વિસ્તારની અંદર વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે અને એમ કે છોટુભાઈનું કહેવું છે કે બીજેપીનું ધોવાણ થયું છે ને એને અટકાવવા માટે અત્યારે આ એક સ્ટન્ટ કરી રહ્યા છે. ભાઈ, બીજેપીનું ધોવાણ થયું જ નથી. બીજેપીને કેન્દ્ર સરકારમાં રાજ્ય સરકારોમાં શાસન છે અને અસરકારક શાસન છે, કલ્યાણકારી રાજ છે, પારદર્શક વહીવટ કરે છે. આજે ધોવાણ તો એમનું થયું છે, ધોવાણ તો એમનું થયું છે. લોકસભાની ચૂંટણીમાં શું છે, એમને પોતે ડિપોઝિટ ગુમાવી છે. એ પોતાની જાતને મસીહા ગણતા હોય, ખૂબ મોટા નેતા સમજતા હોય તો પ્રજા એમની સાથે ક્યાં છે? પ્રજા એમની સાથે નથી. લોકસભામાં એમનું ધોવાણ થયું છે. બીટીપીમાં એમને ડિપોઝિટ ગુમાવી છે. ડેડિયાપાડા તાલુકામાં જો, સાગબારા તાલુકામાં, બીજે બધી જગાએ, એ વાલિયા તાલુકો બધી જગાએ એમને માર ખાધો છે. આજે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને લઈને ચાલે છે, જ્ઞાતિ જાતિના ભેદને સાઈડ પર મૂકીને. આ તો જ્ઞાતિવાદનું રાજકારણ કોણ કરે છે? આદિવાસી બિન આદિવાસીને વચ્ચે ભાગલા પાડવાનું કામ કરે છે. આ દેશ અખંડ ભારત છે, ગુજરાતમાં પણ શાંતિ છે. ત્યાં અસામાજિક તત્વોનું કે માફિયા લોકોનું અહીંયા રાજ નથી ચાલવાનું. મનસુખભાઈ, આપના દ્વારા જે પત્ર જે લખીને એમને આમંત્રણ આપ્યું, ગઈકાલે એક પત્ર એમને જે સામે મોકલ્યો કે તપાસ સમિતિ બાદ હવે આપણે ભેગા થઈએ તો ઉચિત રહેશે, તમને શું લાગે છે કે એમનો જવાબ આવો કેમ રહ્યો? એમાં એમની પાસે કોઈ ચોક્કસ માહિતી છે જ નથી. એમના જવાબ પરથી સ્પષ્ટ કહી શકાય કે એમના લોકોએ ગેરકાયદેસર રીતના સરકારી જમીનને પચાવી પાડી છે. મોહી ચોકડી પર ગેરકાયદેસર શોપિંગ સેન્ટર બની રહ્યું છે, એ પણ ગેરકાયદેસરનું છે. અને વાસણા જે નર્મદાના અસરગ્રસ્તોની જે જમીનો જે છે એ વર્ષોથી એમનો કબજો છે અને એમના લોકો ખેતી કરે છે. આજે એમ કહે છે કે ઢોરો ચરે છે, મને બતાવો ઢોરો ચરે છે તમારે? એક તદ્દન ખોટી વાત છે, ઢોરો ચરતા નથી. હવે આગળ શું એવું પરિણામ આવશે તમે જોજો, મીડિયાના મિત્રોના સહકારથી પરિણામ આવવાનું છે. મનસુખભાઈ, સરકારી જમીન છે તો સરકાર એની ઉપર કેમ પગલાં નથી લેતી, દબાણો નથી હટાવતા? હવે લેશે. આ ચોક્કસ આનું પરિણામ આવવાનું છે. આ લડત હું એવું નથી માનતો કે આ લડત છે, આ તો જિલ્લાના હિતના પ્રશ્નની વાત છે. એ લોકો સમજે તો સારું છે, એ લોકો સમજે તો સારું છે, નહીં તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપતા રહેવાના છે. મેં એમને જે વાત કરી છે, એમને પત્ર લખ્યો છે અને પેપરમાં છે, અખબારમાં. મેં કલેક્ટરને પત્ર લખ્યો છે કે માનને ધારાસભ્ય છોટુભાઈ વસાવે ઝઘડિયા તાલુકામાં 700 એકર ગૌચરનું દબાણ ખુલ્લું કરાવવા એમને કર્યું છે કે 700 એકર, તે એક યાદી આપે કે કઈ 700 એકર જમીન? તથા જિલ્લામાં 8 જમીનના નમૂના કઢાવી 1935 સાલમાં બનેલી પ્લોટ બુક જોઈને જમીનના મૂળ માલિક સાબિત કરવા તથા ગૌચર જમીન, સરકારી પડતર જમીનો અને સરકારી મંડળીઓના તાબા હેઠળની જમીનો જે તે મંત્રીઓના મેળા પીપણામાં કરવામાં આવી છે તથા ગરીબોના આવાસ બાંધકામ માટેના પ્લોટની જમીનો નથી તે બાબતે તેઓએ એક અખબારી નિવેદનમાં આપેલ છે અને તેઓએ એક સંસદ સભ્ય તરીકે મારી પાસે અપેક્ષા રાખી છે કે આ બધા પ્રશ્નો ઉકેલ આવે માટે આપ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે માનનીય ધારાસભ્યશ્રીના વિવિધ પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે યોગ્ય ઘટતું કરશો. મારી તૈયારી છે એ બધા જ પ્રશ્નો માટે, આવું જોઈએ ને, બેસવું જોઈએ ને, એ જે કહેશે બધા જ પ્રશ્નો માટે. ને આજે કલેક્ટરને હું આપું છું ને જરૂર જણાય તો સરકારમાં પણ મોકલીશ. એવું નથી કે પ્રજાના હિતના પ્રશ્નો હોય ને એ છોટુભાઈ ઉછાળે એટલે એ મારે નહીં લેવાના. યોગ્ય પ્રશ્નો હશે, એમની યોગ્ય રજૂઆત હશે તો હું એ સરકારમાં, રાજ્ય સરકાર કે ભારત સરકારમાં પહોંચાડીશ. હું ફરી પણ કહું કે પ્રજાના હિતના પ્રશ્નો કોઈ પણ હશે, કોઈ પણ જાહેર સેવક મને કહેશે કે આ પ્રજાહિતનો પ્રશ્નો, તો કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર હું યોગ્ય જગા એની હું રજૂઆત કરીશ. કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.